નમસ્તે મિત્રો, તો આજનો જે વિડીયોની આપણે શરૂઆત કરીએ એ પહેલાં ખાસ અમારી તમામ યુવા કેરિયરની નવી અપડેટ્સ મેળવવા માટે બરાબર આજે જ અમારી યુટ્યુબ ચેનલ છે, અહીંયા નીચે સબસ્ક્રાઇબ બટન છે એ આપીને ક્લિક કરો, બેલ આઇકોન બનાવો, સાથે એમની સાથે ટેલિગ્રામ ચેનલ અમારા વોટ્સઅપ ગ્રુપના પણ જોડાઓ, જેનાથી અમારા દ્વારા આપને આપવામાં આવતા તમામ વિડીયો છે, તમામ માહિતીઓ છે રેગ્યુલર તમને મળતી રહે. તો ચાલો આજે સબસ્ક્રાઇબ કરો યુવા કેરિયર એકેડમી ચેનલ. नमस्ते विद्यार्थी मित्रों, युवा डिजिटल क्लास में हूँ दर्शक धांधला अपना हार्दिक स्वागत करूँ छूँ. मित्रों, खूबज टूका समय में तमने पाछू मळवू पड्युं एनुं कारण एवुं छे के थोड़ा दिवस पहला जे आपणे एसएमसी 1136 नी जे सूरत महानगरपालिका नी भरती है एनी माहितीनो विडियो बनाव्यो हतो. आप लोकोनो रिस्पोन्स खूबज सारो हतो. घणा बधा विद्यार्थी मित्रोना फोन हता, पण ए उपरथी लाग्युं के थोडुंक जे आनी ऑनलाइन फॉर्म भरवानी जे प्रक्रिया छे ए बीजा करता खूबज अलग छे अने बहु भूल भूलामणीवाળી છે કે જેની અંદર સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ખૂબ જ અટકાય છે. ઓછામાં ઓછા લગભગ અમે એક 24 કલાકની અંદર 1000+ કોલ એટેન્ડ કર્યા હશે, પણ દરેક વિદ્યાર્થીનો પ્રશ્ન આ જ હતો કે સાહેબ કોઈને કોઈ જગ્યાએ અમે ફસાય છે કે આનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એ અમને ખ્યાલ આવતો નથી. તો મિત્રો, તમારી વાત 100% સાચી છે કે અહીંયા એક અલગ જ પ્રોસિજરથી ફોર્મ ભરાય છે. આપણે હંમેશા ઓજસથી ટેવાયેલા છીએ, એકદમ સિમ્પલ છે અને સરસ છે, પણ આમણે એક પોતાની એપ્લિકેશન અથવા પોતાની સિસ્ટમ ડેવલપ કરવાથી થોડું કોમ્પ્લિકેશન છે. એટલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના ફોન હતા કે સાહેબ શું કરવું એમ, ઘણી બધી અસમંજસો હતી. તો મિત્રો, એ અસમંજસ અથવા એ પ્રોબ્લેમના સોલ્યુશન માટે બધા વિદ્યાર્થીઓની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને મેં વિચાર્યું કે ભાઈ એસએમસીનું જે ઓનલાઈન ફોર્મ છે એ કઈ રીતે તમારે ફિલઅપ કરવું એની એક ડિટેલ વિડીયો અમે તમને આપે, જેના કારણે તમે કોઈ ભૂલ કરી શકો નહીં. મિત્રો, 1136 જગ્યાની ભરતીઓ છે, ખૂબ જ મોટી ભરતી છે, તો આપણી એક નાની એવી સામાન્ય ભૂલ પણ થવાથી આપણે ભરતીની બહાર નીકળી શકીએ છીએ. અત્યારની લેટેસ્ટ વાત કરીએ તો વીએમસી દ્વારા આજની ડેટની અંદર જ તે રિજેક્ટ કેન્ડિડેટનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું. બરાબર છે, ઓનલાઈન વેબસાઇટ ઉપર જાઓ, તમે તમારો ડેટા અને ડિટેલ નાખી દો. બરાબર છે, તો ત્યાં તમને ખ્યાલ આવે ભાઈ તમે રિજેક્ટ લિસ્ટમાં છો કે સિલેક્શન લિસ્ટની અંદર છો. પણ એની અંદર પણ તમે શા માટે રિજેક્ટ થયા એનું કોઈ રીઝન આપવામાં આવતું નથી. તો મિત્રો, આ વિડીયો તમારા માટે જ છે કે એસએમસીનું તમે જે ઓનલાઈન ફોર્મ ભરો છો એની અંદર આપણાથી કોઈ પણ નાની એવી ભૂલ ના થાય, જેના કારણે આપણને એક મળેલી મોટી તક છે એ આપણા હાથમાંથી મિત્રો જતી રહે. બરાબર છે, તો આ વિડીયો આપના માટે સ્પેશિયલ છે. સુરત મહાનગરપાલિકાની અંદર જે FHW MPHW ની જે જગ્યાઓ છે કે જેમણે SI કરેલું છે, જેમને A&M કરેલું છે, એ લોકોને ઓનલાઈન ફોર્મ કઈ રીતે એપ્લાય કરવું, બરાબર છે, એની આપણે આ ડિટેલ સમજૂતી માટેનો વિડીયો બનાવ્યો છે. તો ચાલો આપણે જોઈએ કે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકાય છે. તો સૌપ્રથમ મિત્રો, ખાસ વસ્તુ યાદ રાખો કે સૌપ્રથમ નોટિફિકેશન છે એમની એક ફાઇલ તમારે ડાઉનલોડ કરવાની છે. એની અંદર તમામ સૂચનાઓ ડિટેલની અંદર આપેલી જ છે, પણ એ સૂચના આપણે નથી સમજી શકતા અથવા આપણી વાંચવાની આળસ છે. મિત્રો, તમે ફોનની અંદર પણ આ વસ્તુ એપ્લાય કરી શકો છો, પણ એક રિક્વેસ્ટ છે, વિડીયોની અંદર પણ એ ડિટેલમાં તમને એ જ વસ્તુ બતાવશું કે તમે ડિટેલ વાંચતા જાઓ, એ પ્રમાણે ફોર્મ ભરતા જાઓ, અને જ્યાં તમને જરૂર પડે ત્યાં માર્ગદર્શન માટે યુવા કેરિયર એકેડમી છે મિત્રો હંમેશા તમારી સાથે છે. તો ખાસ કરીને જ્યારે શરૂઆત થશે ત્યારે મોબાઈલ નંબર, નામ મતલબ કે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસથી શરૂઆત થશે. ત્યાર પછી આગળ સ્ટેપ બાય સ્ટેપ તમારી પર્સનલ ડિટેલ છે, એજ્યુકેશન ડિટેલ છે, એક્સપિરિયન્સ છે, આ તમામ વિગતો માગશે. તો ખાસ કરીને ડોક્યુમેન્ટમાં તમારું HSC મતલબ 10મા ધોરણનું લિવિંગ માર્કશીટ, એને પછી તમે SIના જે કંઈ કોર્સ કરેલા છે એમની માર્કશીટ, એમના સર્ટિફિકેટ, એક્સપિરિયન્સ હોય તો એમના સર્ટિફિકેટ, પર્સનલ ડિટેલની અંદર પાન કાર્ડ છે, આધાર કાર્ડ છે, ઇલેક્શન કાર્ડ છે, આટલી કોમન જે ડિટેલ છે એટલી વસ્તુ તમારે હાથ વગી રાખવાની છે. તમારો પર્સનલ ફોટોગ્રાફ છે અને સિગ્નેચર છે એ પણ એમને જે કીધા છે એ સાઇઝની અંદર તમારે કન્વર્ટ કરીને રાખવાના છે. બરાબર છે, જેનાથી આ ડિટેલ ભરતી વખતે તમને ખૂબ જ સરળતા રહેશે. મિત્રો, ફક્ત 10 થી 15 મિનિટની અંદર તમે તમારા ફોનમાંથી પણ आ वीडियो जोया बाद तमारा फोन में ते आ फॉर्म आराम थी एप्लाय करी शकशो। आटली सरलता अमे तमने करी आपीए छीए। तो चालो आपणे आगळ जता वीडियो निहाळीए। तो चालो विद्यार्थी मित्रों, हवे ऑनलाइन फॉर्म कई रीते भरवू एना विषे आपणे जोईए। तो लगभग आप बधानु इंग्लिश बहुत सारू होय छे, एटले surat.municipal.gov.in आपणे सर्च नहीं करी शकीए। तो लगभग शॉर्ट नी अंदर SMC आपणे लखीए बराबर अने सर्च आपशो तो लगभग गूगल ने खबर ज छे के अत्यार बधा आपणे आ ज वस्तु पोतीए छीए। ओके, अहींया ऑप्शन खुल्या बाद आपणे डायरेक्ट रिक्रूटमेंट मां जशुं बराबर छे। अहींया जे हालनी अंदर जेटली रनिंग नोटिफिकेशन चालू छे, मतलब जेनी अंदर तमे फॉर्म भरी शको छो ए तमाम भरतीओ अहींया दर्शावेली छे। अहींथी आपणी जे भरती छे ए आ छे बराबर छे, अर्बन हेल्थ प्रोजेक्ट नी अंदर। तो आपणे अहींया एप्लाय करवानुं छे। तो सामान्य रीते जो तमारी पासे डिटेल ना जोई होय तो तमने रिक्वेस्ट करूं छूं व्यू मोर उपर जई अने जे 11 पानानी पीडीएफ फाइल छे ए तमे कम्प्लीट जोई लो। एनी अंदर वन बाय वन अहींया डिटेल आपी छे ए आपणा माटे सौथी अगत्यनी छे, कारण के नॉर्मली आपणने ओजसनी टेव छे એટલે ओजसनी प्रोसिजर छे एकदम सिंपल अने सरल छे। आईनी प्रोसिजर छे ने થોડી કોમ્પ્લિકેટેડ છે, એટલે હવે આપણે જે આગળ ડેમોન્સ્ટ્રેશન જોયું એ બંને વસ્તુ આપણે કમ્બાઈન કરીને ચાલશું, ઠીક છે? તો તમે આ રીતે ડાઉનલોડ કરીને ફાઇલ પણ પહેલા જોઈ શકો છો, ત્યારબાદ અહીંયા એપ્લાય ના ઉપર આપવાનું ઓફિશિયલી તમે યસ આપો છો, નો પોપઅપ ખુલ્યું છે બરાબર છે। તો અહીંયા પણ ઘણી બધી ડિટેલ છે કે ભાઈ કરંટ રિક્રુટમેન્ટ અત્યારે માં કઈ કઈ ચાલુ છે, ઠીક છે? તો સૌપ્રથમ અહીંયા આપણે જવાનું છે યુઝર રજીસ્ટ્રેશન ઉપર। અહીંની તમને પીડીએફ ફાઇલ બતાવી દો। અહીંયા પીડીએફ ફાઇલ આપણને આપેલી છે, યુઝર રજીસ્ટ્રેશન છે, लॉगिन माटे शुं जोईशे तो के ईमेल एड्रेस है, मोबाइल नंबर है अने कैप्चा कोड है। त्यार पछी नेक्स्ट करी मोबाइल नंबर वेरिफाई करावानो छे, मोबाइल नंबर उपर ओटीपी आवशे, त्यारबाद ईमेल आईडी पण तमारो वेरिफाई करावानो छे। तो आ एकदम सिंपल प्रोसिजर है, ठीक है? त्यारबाद तमने यूजर सॉरी लास्ट नेम फर्स्ट नेम अने क्रिएट पासवर्ड आपी अने तमे कन्फर्म करशो बराबर छे, एटले तमारो यूजर आईडी है क्रिएट थई जशे। तो चलो प्रेक्टिकली जोईए बराबर छे। तो अहींया आपणे ईमेल एड्रेस नाखीए छीए, इनकेस एवुं बने के एक बे मिनिट राह जोया बाद तमने कदाच ओटीपी नथी आवतो बराबर छे तो अहींया बीजो रिसेंड ओटीपी नो ऑप्शन आपेलो छे, एना उपर पण आप जई शको छो। वेरीफाई ओटीपी आप्या बाद अहींया फर्स्ट नेम लास्ट नेम अने क्रिएट पासवर्ड आपणे कहेशे तो आपणे ए करीशुं। पासवर्ड छे एनी सूचना अहींया तमे जोई शको छो बराबर छे के सामान्य रीते ए लोको एवुं सजेस्ट करता होय छे आल्फाबेट न्यूमेरिकल अने कोई पण साइन लैंग्वेज, मतलब एकादो अक्षर कैपिटल में होय, एकादो स्मोल में होय अने एकादी कोई पण साइन छे ए आपणे सामान्य रीते यूज करवानी होय छे। तो जे तमने इजीली याद रहेतो होय एवो पासवर्ड तमे राखी शको छो। ओके, तो मित्रों अहींया तमारी डिटेल एने आपी दीधेली छे। योर साइन अप हेज बीन कम्प्लीटेड सक्सेसफुली, नाम आप्युं छे, रजिस्टर ईमेल आईडी आप्युं छे अने तमारो रजिस्टर मोबाइल नंबर आप्यो छे अने पछी सूचना आपी छे नेक्स्ट स्टेप नी अंदर तमारे वेरीफाई योर ईमेल, मतलब ईमेल एड्रेस मां पण ए लोकोए लिंक मूकेली छे ए एक वेरीफाई करवानुं छे। तो आपणे ईमेल नी अंदर पण एक वेरिफिकेशन करी लई। तो मित्रों अहींया SMC नो आपणे ईमेल आवी गयो छे, तो अहींया आपणे क्लिक हियर टू वेरीफाई ईमेल एड्रेस उपर जई अने ईमेल वेरीफाई करशुं। तो अहींया पण ऑप्शन आपणे आपी दीधो छे कि ईमेल एड्रेस वेरीफाइड सक्सेसफुली, नाउ यू केन लॉग इन योर पोर्टल बराबर। तो हवे तमे અહીંથી ડાયરેક્ટ લોગિન કરી શકો છો, અહીંથી સીધા લોગિન કરો તો બી પ્રોબ્લેમ નથી બરાબર છે। તમારો મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી અને પાસવર્ડ, યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કર્યા બાદ સૌથી પ્રથમ આવશે યુઝરની પ્રોફાઇલ। તો અહીંયા આપણે એની સૂચનાઓને પણ વેરીફાઈ કરીએ કે સ્ટેપ 2 તો કે ભાઈ લોગિન કર્યા બાદ અહીંયા સ્પષ્ટ કીધેલું છે કે યુઝર પ્રોફાઇલની અંદર જે વિગતો આપવામાં આવી છે તમામ વિગતો પણ આપણે અહીંયા ફિલ અપ કરીશું। ત્યારબાદ करंट एड्रेस अने परमानेंट एड्रेस नी डिटेल छे ए आपणे आपवानी रहेशे। एड्रेस मां आपेल तमाम विगतो परफेक्ट भरवी खूब ज जरूरी छे। कारण कि आ तमारू कम्युनिकेशन एड्रेस पण रहेशे। इन फ्यूचर तमारी साथे कोईपण प्रकारनो पत्र व्यवहार करवानो हशे तो विभाग आज एड्रेसना आधारे करशे। ओके, तमारू करंट एड्रेस अने परमानेंट एड्रेस बंने वस्तु अलग छे। मतलब तमारू परमानेंट एड्रेस तमे कोई XYZ गामडे रहता हो अने हाल नौकरी के जॉब के अन्य कोई कारणोसर कोई जग्याए रहता हो तो ए एड्रेस तमारे करंट में लखवानुं छे अने परमानेंट एड्रेस नी अंदर मतलब तमारो जे परमानेंट एड्रेस छे ए ज लखवानुं छे। पण अहींया बने त्यां सुधी बने एड्रेस आपणे सेम ज राखवा એટલે अहींया क्लिक करशो એટલે एज इट इज ए सेम લઈ લેશે। ઠીક છે, હવે આની અંદર પણ આપણે આગળની વિગતો જોઈએ। કે સેમ અહીયા લેંગ્વેજ બાબતે લખેલું છે કે જે ભાષાઓ તમે બોલી શકતા હો, વાંચી શકતા હો કે લખી શકતા હોય એને ટીક માર્ક કરવી અને સદર ભાષાની અંદર અન્ય કોઈ પરીક્ષા પાસ કરેલ હોય તો તેની વિગતો અપડેટ પ્રોફાઇલ પર ક્લિક કરીને સેવ કરવી। બરાબર છે, તો સામાન્ય રીતે ભલે આપણને અંગ્રેજી લખતા વાંચતા ના આવડતું હોય પણ આપણે બધામાં ક્લિક કરતા હોઈએ છીએ તો આમાં પણ કરી દઈશું। આટલું કર્યા પછી અપડેટ પ્રોફાઇલ આપવાનું છે। ઓકે, અહીંયા મેસેજ આવી ગયો કે યોર પ્રોફાઇલ ડિટેલ હેઝ બીન અપડેટેડ સક્સેસફુલી। હવે તો કે ભાઈ પર્સનલ ડિટેલ આવી ગઈ, કરંટ એડ્રેસ ને એ બધી વસ્તુ આવી ગઈ। બરાબર છે, તો હવે શું લખેલું છે કે ભાઈ હોમ બટન ઉપર જવું અને ત્યાંથી પછી એપ્લાય ના ઉપર જવાનું। તો અહીંયા આપણે હોમ બટન ઉપર જઈએ છીએ। બરાબર છે, ત્યાંથી આપણે જે પોસ્ટ સિલેક્ટ કરવાની છે બરાબર છે એના ઉપર આપણે એપ્લાય ના આપશું। મતલબ સૂચના જે આપેલી છે ખાસ જોજો, સુપરવાઇઝરની અંદર તમારે એક્સપિરિયન્સથી માંડીને બધી વિગતો આપવાની છે। મતલબ નોટિફિકેશનને આપેલી તમામ વિગતો વાંચી અને પછી એપ્લાય કરવાનું। તો જે પોસ્ટ માટે તમારે એપ્લાય કરવાનું છે એ પોસ્ટની ડિટેલ પણ વાંચી લેવી। અહીંયા પણ ડિટેલ આપેલી છે, ફરી વખત તમને એક વખત બતાવી દઉં છું કે ભાઈ PDF ફાઇલ અહીંથી ઓપન થશે। બરાબર છે, એ ડાઉનલોડ કરી અને ચેક કરી અને વાંચી જરૂરી તમામ ડોક્યુમેન્ટ આધાર અને કાગળિયાઓ સાથે રાખવા। રેડી, તો અહીંથી આપણે એપ્લાય ના ઉપર આવશું। ઓકે મિત્રો, તો અહીંયા આપણે એપ્લાય ઓનલાઈન ઉપરથી આ ડિટેલની અંદર આપ્યા છે। જે ડિટેલ તમે આગળ ભરી દીધેલી છે એ ડિટેલ અહીંયા પ્રી ફિલઅપ થઈને જ આવશે, મતલબ ભરાઈને જ આવશે। બરાબર, તો અહીંયા જોશો ફર્સ્ટ નેમ એટલે પ્રથમ નામ। બરાબર છે, જેની અંદર તમારું પોતાનું નામ હશે। અહીંયા ઓપ્શન છે ફાધર નેમ અને હસબન્ડ નેમ। શા માટે કે જે સ્ત્રી છે, જે લેડીઝ છે બરાબર છે એ મેરીડ છે અને જેમની પાસે મેરેજ સર્ટિફિકેટ છે તો એ સ્ત્રી અહીંયા પોતાનું હસબન્ડનું નામ લખી શકે છે। પણ જે સ્ત્રી મેરીડ છે અને મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ નથી તો એ સ્ત્રી એમના ફાધરનું નામ નાખીને તે ફોર્મ ભરવાનું છે અને જે અનમેરીડ છે એમને ઓલરેડી ફાધરનું નામ નાખવાનું છે। બાકી જે ભાઈઓ છે એમને તો ફાધરનું નામ જ નાખવાનું છે। સેમ એડ્રેસની અંદર જે ડિટેલ તમે ફિલઅપ કરેલી હતી એ તમામ ડિટેલો છે એમને અહીંયા પોતાની રીતે બાય ડિફોલ્ટ લઈ લીધેલી છે। ફરી વખત કોઈ વિગતો બાકી હોય તો ચેક કરી લેવી। બાકી પરમેનન્ટ એડ્રેસ અને બંને એડ્રેસ સેમ છે તો એ આપણે આગળ લઈ લઈએ છીએ। બરાબર, અહીંની જે વિગતો છે એક વખત ફરી વખત આપણે ટેલી કરી, એક લાલ ફુદરી વાળી વિગતો છે એ તમામ વિગતો અહીંયા ભરવાની છે। મતલબ એ વિગત કોઈ ખાલી રહી નથી જતી, એ ખાસ છે એ આપણે ટેલી કરીશું। બરાબર છે, પછી અહીંયા એક અગત્યની વિગત આપેલી છે બ્લુ કલરમાં જોશો, ઇફ એપ્લિકેશન ઇઝ ડિપેન્ડન્ટ। બરાબર, મતલબ તમારા ફાધર, મધર કે અન્ય કોઈ ફેમિલી મતલબ જેના સીધી લીટીના તમે વારસદાર છો, એ ઉદાહરણ પણ આપેલું છે, એ કોઈ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર નોકરી કરતા હો બરાબર છે તો આ વિગતો દર્શાવવાની છે। તમે પોતે જ એમ્પ્લોય હો, સુરત મહાનગરપાલિકાના પોતે જ એમ્પ્લોય છો તો એ વિગત પણ અહીંયા દર્શાવવાની રહેશે। તો અહીંયા આપણે તમામ વિગતો જોઈ લઈએ। બરાબર છે, જે કાંઈ જરૂરી છે એ મોબાઈલ નંબર આ છે તે છે, ફરી વખત નાખી દઈએ। ઓકે, બ્લડ ગ્રુપ છે એ પણ નાખી દઈએ। ईमेल आईडी यहाँ है, मेल है, डेट ऑफ बर्थ फरी वखत मांगी है तो फरी वखत आप आपी दीशू। वोटर आईडी कार्ड नंबर अहींया छे, कंपलसरी नथी एटले नहीं लखो तो तमे चालशे। कैटेगरी नी अंदर जे ते कैटेगरी होय ए कैटेगरी तमारे सिलेक्ट करवानी रहेशे, बराबर छे। तमे कोई एवी कैटेगरी सिलेक्ट करशो के जेमां अधर डिटेल आपवानी हशे तो बाय डिफॉल्ट दाखला तरीके एससीबीसी नी अंदर नॉन क्रिमिनल सर्टिफिकेट होय छे तो एनी डिटेल ए लोको मांगशे, बराबर। जनरल में एप्लाय करशो तो एवी कोई डिटेल मांगशे नहीं। ईडब्ल्यूएस नी अंदर तमे एप्लाय करो छो तो ईडब्ल्यूएस नी इश्यू डेट अने सर्टिफिकेट थी मानीने तमाम वस्तुओ ए मांगशे। मेरिट नी अंदर मेरिट अनमेरिट जे होय तमे प्रोपर सिलेक्ट करी शको छो। अहींया सर्टिफिकेट जे छे एनी आपणे इश्यू डेट नाखशुं। हाइट अने वेट, हाइट छे सेंटीमीटर में आपवानी छे अने वेट छे किलोग्राम में आपवानो छे। आ विगत कंपलसरी नथी एटले नहीं नाखो तो पण चाली शके, पण आपने खबर होय तो लखी नाखवी जरूरी छे। ओके, अहींया बीजा डॉक्यूमेंट पण मांगेला छे, ड्राइविंग लाइसेंस नंबर छे, लाइसेंस इश्यू डेट छे। ए कोई पण विगत नाखी होय तो तमे नाखी शको छो, पण फरजियात नथी तो ना नाखो तो पण चालशे। अहींया पान कार्ड नी डिटेल मांगेली छे, ए पण नहीं नाखो तो चालशे। अहींया तमारी मातृभाषा तमने पूछेली छे तो ए आपणे विगत फिलअप करशो। ओके, हेन्डीकेप कैटेगरी ना लोको छे एना माटे खास सूचना, फिजिकल हेन्डीकेप, बराबर छे, नो छे। जो तमे यस करशो बराबर तो एनी आगळनी वधारानी डिटेल छे तमारे आपवानी रहेशे। ओके, अहींया जे उपरनी सूचना हती के भाई तमारा फाधर, मधर, पत्नी के पति कोई ऑलरेडी कॉर्पोरेशन ની અંદર જોબ કરે છે તો એની વિગત અહીંયા નાખવાની છે। એમ્પ્લોય આઈડી અને તમારો એમની સાથેનો રિલેશન, તમે પોતે જ તે એમ્પ્લોય તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશન સુરતમાં નોકરી કરો છો તો તમારી વિગત પણ અહીંયા નાખવાની છે। એ પણ અત્યારે હાલમાં કમ્પલસરી નથી, બરાબર। આટલી વિગતો કમ્પ્લીટ થઈ ગયા બાદ સેવ એઝ ડ્રાફ્ટ આપશો। તો અહીંયા મિત્રો આપણે એક સિટી સિલેક્ટ કરવાનું રહી ગયું હતું, એના કારણે આપણું અહીંયા એરર લાવીને એને આપણને પાછું આપ્યું છે। ચિંતા કરવા જેવું નથી મિત્રો, કોઈ પણ જગ્યાએ તમારી ભૂલ થઈ હોય તો જ્યાં સુધી તમે એપ્લિકેશન કન્ફર્મ ના કરો ત્યાં સુધી એ ભૂલ સુધારા પાત્ર છે। તમારી પર્સનલ ડિટેલ અપલોડ થઈ ગઈ છે એટલે એને લખેલું છે કે આટલા સુધીનું તમારું કમ્પ્લીટ છે। ત્યાંથી હવે આપણે આગળ જોઈએ तो एज्युकेशन क्वॉलिफिकेशन डिटेल मांगे छे, बराबर छे, के जे डिग्री माटे एप्लाय करवानुं होय ए तमारे सिलेक्ट करवानुं छे। एक्जाम पास नी डिटेल नाखवानी छे, तमाम विगतो छे एहीथी सूचनामां तमे तमारी रीते वांची लो अने त्यार बाद फरी वखत एप्लाय करो, बराबर छे। तो अहींया आपणे हवे आगळ चालीशुं। बराबर छे, हवे तमे MPHW नो कोर्स करेलो होय के डिप्लोमा इन सैनिटरी इंस्पेक्टर करेलू होय ए विगत अहीं दर्शाववानी छे। ओके, त्यार पछी मेन सब्जेक्ट छे, कंपलसरी नथी। हवे अहींया अगत्यनुं छे स्कोर, कारण के कोई समय ग्रेड छे, सीपीआई छे, मार्क छे ने परसेंटेज छे, तो जे तमने लागू पड़तुं होय ए वस्तु तमे अहींया आपशो। अहींया केटली ट्राय करी छे ए पण आपी शको, पण चिंता नहीं, ट्राय यारे आने कोई निस्बत नहीं। 5 ट्राय वाला पण नौकरी करे छे। अहींया कोई रिमार्क्स नी अंदर तमारे लखवू होय तो ए लखी शको छो, पण एनी कोई जरूरियात रहेती नथी। आ तमारो क्वॉलिफिकेशन एड थई गयुं छे એટલે अहींया तमे आवशो एड क्वॉलिफिकेशन नी अंदर आवे, बराबर। એટલે તમારી 10મા ધોરણની વિગત છે अहींया સેવ થઈ ગઈ છે। ધોરણ 10 સ્ટાન્ડર્ડ કયા વર્ષમાં પાસ કરી છે, परसेंटेज અને તમે કેટલી ટ્રાય કરી છે। आनी अंदर कोई भूल थी हो तो अहीं अपडेट में जई अने फरी वखत तमे वस्तु આપી શકો છો. હવે અહીંયા ફરી વખત બીજી વિગત આપણે આપણી SI ને આપવાની રહેશે, બરાબર છે. એટલે અહીંયા આપણે ડિપ્લોમા કોર્સ સિલેક્ટ કરશું, બરોબર છે. ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર કરશું. ફિમેલ હશે તો અહીંયા FHW અને A&M નો ઓપ્શન આપવામાં આવશે. કયા ઇન્સ્ટિટ્યૂટ અથવા બોર્ડમાંથી કરેલી છે એ વિગત પણ આપણે અહીંયા લખશું. એટલે જે તે યુનિવર્સિટી કે સંસ્થામાંથી કરેલી હોય, બરાબર છે, તો એ વિગત તમે અહીંયા લખશો. સેમ પાસિંગ યર, સેમ ફરી વખત તમારો જે સ્કોર છે, સબ્જેક્ટ છે કે GPA છે એ તમને પૂછશે. ઓકે, ડિટેલ કમ્પ્લીટ થઈ ગઈ. એડ ક્વોલિફિકેશન આપી દો. એટલે મિત્રો ધોરણ 10 ની વિગત તમારે અહીંયા આવી ગઈ અને ડિપ્લોમા ને સોરી નર્સિંગની વિગત છે SI ની એ અહીંયા તમારી કમ્પ્લીટ આવી ગઈ છે. જે રિલેવન્ટ કોર્સ હોય, જેની માહિતી તમારે જરૂરી હોય એ માહિતી તમે અહીંયા આપી શકો છો. તો બંને વિગત તમારી અહીંયા તમે અપડેટ કરી આપી છે. હજી વાત કરું છું, કદાચ કોઈ સુધારા આપવાના હોય તો અહીં અપડેટમાં જઈ અને ફરી વખત તમે સુધારા આપી શકો છો. આટલી પ્રોસીજર પૂરી કર્યા બાદ ફરી વખત સેવ એઝ એ ડ્રાફ્ટમાં તમે આપશો. એજ્યુકેશન ક્વોલિફિકેશન પછી હવેની ડિટેલ છે એક્સપિરિયન્સ ડિટેલ. જેમ તમારી પ્રોસેસ પતતી જશે એ પ્રમાણે અહીંયા તમને અપડેશન ઉપરથી મળતું જશે, બરાબર છે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વસ્તુ વાંચ્યા બાદ એક્સપિરિયન્સની વિગતો આપણે આપવાની છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેમ, કઈથી કઈ તારીખ સુધી કઈ સંસ્થામાં તમે કામ કરતા હતા, કયા હોદ્દા ઉપર કામ કરતા હતા, અને જે તે સંસ્થાની અંદર અગર તમે હાલની તારીખે પણ નોકરી કરો છો તો જે તારીખે તમે ફોર્મ ભરતા હો એ તમારે દર્શાવવાનું રહેશે. પણ આ જે વિગતો છે એ ફક્ત સુપરવાઇઝર માટેની જ છે. FHW મતલબ FHW અને MPHW માં જે સુપરવાઇઝરની પોસ્ટ છે, બરાબર છે, FHS અને MPHWS એમાં જ આ વિગતો ફિલઅપ કરવાની રહેશે. તો અહીંથી આપણે આગળ પછીની પ્રોસીજર જોશું. તો કે ભાઈ ડોક્યુમેન્ટ ડિટેલ, તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. જે તે કેડરની લાયકાતને અનુરૂપ માંગવામાં આવેલ ડોક્યુમેન્ટ્સ ઉપર ફરજિયાત ટીક માર્ક કરવાની રહેશે અને આવા ટીક માર્ક કરેલા તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ તથા એક પ્રમાણિત કરેલ નકલ ડોક્યુમેન્ટ જ્યારે વેરિફિકેશન માટે બોલાવવામાં આવે તે સમયે રજૂ કરવાના રહેશે. તો મિત્રો આ વસ્તુ છે એ પહેલા પણ આપણે સૂચના આપી છે, ખાસ યાદ રાખવાનું રહેશે. ઠીક છે. તો હવે અહીંયા આપણે ડોક્યુમેન્ટ ડિટેલની અંદર જોશું. સેવ એઝ એ ડ્રાફ્ટ આપણે આપશું એટલે આપણને ત્યાંથી આગળની ડિટેલની અંદર લઈ જશે. તો મિત્રો આ એક ટેકનિકલ એરર આવી છે. લાવી પણ એરરો ક્યારેક આવી શકે, ચિંતા ન કરવી. 2-5-10 મિનિટ અથવા 1-2 કલાકની અંદર ફરી વખત છે એ સાઇટ રીલોડ થઈ જશે. પણ જ્યાં સુધીની વિગતો તમે સેવ કરેલી છે ત્યાં સુધીની વિગતો છે એ સેવ રહેશે. તો મિત્રો સાઇટ મેન્ટેનન્સમાં ચાલુ હતી, હવે પાછી સાઇટ ચાલુ થઈ ગઈ છે. એટલે ફરી વખત તમારા યુઝર આઈડી અને પાસવર્ડ તમે નાખશો અથવા ક્યારે પણ ટેકનિકલ ઇશ્યુના કારણે તમે બહાર આવશો તો તમને આ રીતનો બતાવશે. હવે અહીંયા જોઈ, બરાબર છે, માય એપ્લિકેશનની અંદર તમારે જવાનું રહેશે કારણ કે તમે વિગતો અધૂરી છોડેલી છે. એટલે તમારી ડિટેલ તમને આપી દીધેલી છે, બરાબર છે, કે તમારી એક્શન છે એ પેન્ડિંગ છે, બરાબર છે. તો હવે શું કરવું, તો મેં પેન્ડિંગ ઉપર ક્લિક માર્યું એટલે એને કીધું છે કે એડિટ એપ્લિકેશનના ઓપ્શનમાં જાઓ અને અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર તમારે કરવાનું છે. એક્શનમાં જશો, અહીંયા એડિટ એપ્લિકેશનની અંદર આપશું એટલે જ્યાં આપણે બાકી હતા ત્યાંથી એ આપણને પાછા છોડી દેશે. અહીંયા તો કે એક્સપિરિયન્સ આપણે નાખવાનું નથી, સેવ એઝ એ ડ્રાફ્ટ તરીકે. હવે આપણે આગળ જશું કે જ્યાં આપણે ડોક્યુમેન્ટની ડિટેલ આપવાની છે જે આપણે લાસ્ટ ટાઈમ મેં વાંચી હતી. તો એ ઘણા બધા ડોક્યુમેન્ટ છે, જે ડોક્યુમેન્ટ આપણે લાગુ પડે છે, બરાબર છે, એ ડોક્યુમેન્ટ અહીંયા આપણે લેશું. તો મિત્રો અહીંયા જે બીજો કેપ્ચા કોડ આપેલો છે એ આપણે નાખીશું. અહીંયા ડિક્લેરેશન કમ્પલસરી આપણે આમાં યસ ટીક માર્ક કરવાની છે. ત્યારબાદ સબમિટ એપ્લિકેશન આપણે આપશું. પ્લીઝ એન્ટર પ્રોપર ડિટેલ ઇન પર્સનલ ડિટેલ સેક્શન. એટલે અહીંયા કોઈ વિગત આપણે પર્સનલ ડિટેલની અંદર આપવામાં રહી ગઈ છે, તેના કારણે એ આપણને એરર આપે છે. તો ફરી વખત એ આપણે ડિટેલ ચેક કરીશું. ફાઇનલી આપણી એપ્લિકેશન છે એ સબમિટ તો થઈ ગઈ છે. હવે અપલોડ ફોટોગ્રાફ્સ અને સિગ્નેચર બાકી છે. અહીંયા જે સૂચનાઓ જે લખેલી છે ફોટોગ્રાફ્સને એના વિશેને જેપીજી ફોર્મેટમાં હોવી જોઈએ, એમની સાઇઝ કેટલી હોવી જોઈએ, એ તમામ વિગતો ખાસ આપણે અહીંયા જોવાની છે. સેમ અહીંયા ડિટેલની અંદર પણ એ વસ્તુ તમામ આપેલી છે. ખાસ તમામ સૂચનાઓ તમે વાંચી અને પછી જ આ બધી વસ્તુ તમે એપ્લાય કરજો. ઠીક છે. હવે પછીનું સ્ટેજ છે અપલોડ ડોક્યુમેન્ટ અને ત્યારબાદ કન્ફર્મેશન. તો ડોક્યુમેન્ટની અંદર ઓલરેડી મેં એક ફાઇલ સેવ કરીને મૂકેલી છે. તો મિત્રો સિગ્નેચરની અંદર આપણને ફાઇલની સાઇઝની એરર હતી. તમારી પાસે ઓનલાઈન અને ઓફલાઈન ઘણા બધા ટૂલ્સ છે જેના દ્વારા તમે ફાઇલ છે એ રિસાઇઝ કરી શકો છો. ઓકે, ત્યારબાદ બંને વસ્તુ અપલોડ થઈ ગઈ છે. ફોટામાં ફોટો, સિગ્નેચરમાં સિગ્નેચર. ત્યારબાદ અપલોડનો ઓપ્શન અહીંયા આપે છે, એ આપણે આપી દઈએ. એટલે તમારી વિગત છે ફોટો અને સિગ્નેચર છે એ એમણે એપ્લાય કરી દીધા છે. અને અહીંયા ખાસ અગત્યની વસ્તુ જે સૂચનામાં પણ કદાચ આપી જશે કે તમને એક પ્રિવ્યુ એ બતાવવામાં આવશે. બરાબર છે. એ પ્રિવ્યુની અંદર આપણે ખાસ વિગતો આપણી જોવાની છે કે ભાઈ આ વસ્તુ તમામ આપણને બતાવે છે કે નહીં. એપ્લિકેશન નંબર છે, આપણી વિગત છે, ફોટોગ્રાફ છે, એડ્રેસ છે, મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી છે, ડેટ ઓફ બર્થ છે, કેટેગરી છે, ફિઝિકલ હેન્ડીકેપ છે, ડોક્યુમેન્ટની જે વિગતો આપવાની હતી એ બધી વસ્તુ છે, એક્સપિરિયન્સ ડિટેલ છે, હાઇટ વેટ છે, લેંગ્વેજ બાબતમાં છે, સર્ટિફિકેટ મતલબ જે કોર્સ કરેલા છે એમની વિગતો છે, એક્સપિરિયન્સ છે, અને જે જે ડોક્યુમેન્ટ તમારે સબમિટ કરવાના છે એ ડોક્યુમેન્ટનું ચેકલિસ્ટ અને નીચે તમારી ડિક્લેરેશનમાં સિગ્નેચર છે. તો મિત્રો આ છે તમારી કોપી છે, એની એક ડાઉનલોડ તમે પણ કરીને રાખી શકો છો ઇન ફ્યુચર માટે. ઓકે, તો અહીંયા આપણી પ્રોસિજર કમ્પ્લીટ છે, કોઈ ભૂલ આપણને બતાતી નથી. તો અહીંયા આપણે હવે કન્ફર્મ અને પે કરીને આગળ જશું. તો અહીંયા તમને ઘણી બધી સૂચના આપી છે, સાથે લખેલું છે કે તમારી ફીસ છે એ ₹50 ભરવાની રહેશે. ઠીક છે. તો એ હવે એનું ઓપ્શન ફક્ત ઓનલાઈન જ છે, જે આપણે પેમેન્ટની અંદર આપણે જોઈ લઈએ કે ભાઈ વર્ગ 2 માટે ₹100 છે, વર્ગ 3 માટે ₹50 છે. બરાબર. અને સામાન્ય રીતે અમે બીજી કોઈ છૂટછાટ આપેલી નથી. તો આપણે એવું સમજીએ કે તમામ કેટેગરી છે એ લોકોએ ફીસ કમ્પલસરી ભરવાની રહેશે. અહીંયા આપેલા વિગત મુજબ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા તમે ફી છે એ સબમિટ કરી શકશો. તો અહીંથી આપણે હવે આગળની પ્રોસિજર ફરી વખત કરીએ. મિત્રો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બહાર થયા બાદ સક્સેસફુલ આવી જતા આ તમામના ફોટોગ્રાફ્સ શક્ય હોય તો સ્ક્રીનશોટ ફાડીને રાખવા. ફરી વખત તમારી વેબસાઇટ ઉપર પણ આ બધી ડિટેલ આપી દેવામાં આવેલી છે. અને છેલ્લે ટ્રાન્ઝેક્શન છે એ સક્સેસ આવે છે તો અહીંયા પ્રિન્ટ રિસિપ્ટ તમે આપી દો. બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો ₹50નું જે તમે ટ્રાન્ઝેક્શન કર્યું છે, ટ્રાન્ઝેક્શન આઈડી ₹50, કેન્ડિડેટનું નામ અને તમામ ડિટેલ સાથે તમારી જે એપ્લિકેશન મતલબ ફીની જે રિસિપ્ટ છે એ પણ છે. તો એને પણ તમે ડાઉનલોડ કરીને રાખશો. સામાન્ય રીતે ઘણી બધી વખત અમે એવું જોતા હોઈએ છીએ કે વિદ્યાર્થીઓ બધી પ્રોસિજર કમ્પ્લીટ કરી નાખતા હોય છે, પણ છેલ્લે એમની પાસે ચલણની કોપી કે ભરેલા ફોર્મની કોપી હોતી નથી, ખોવાઈ ગયેલી હોય છે. મિત્રો આ વસ્તુ ભૂલથી પણ ના બને, એનું ખાસ તકેદારી લેવી. તો મિત્રો અહીંયા સુધીની જે આપણી પ્રોસિજર હતી ઓનલાઈન ફોર્મ ભરવાની કમ્પ્લીટ પ્રોસિજર છે એ આપણી અહીંયા સંપૂર્ણ પૂરી થઈ ગઈ છે. ત્યારબાદ ડિટેલમાં જોઈએ તો પ્રિન્ટ કોલ લેટર, મતલબ જ્યારે હવે કોઈ પણ પરીક્ષા આવશે લેખિત, મૌખિક કે પ્રેક્ટિકલ, તેના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે આ જ યુઝર આઈડી અને આ જ પાસવર્ડ છે એના દ્વારા તમે ડિટેલ ડાઉનલોડ કરી શકશો. તો અહીંયા આપણી ફોર્મ ભરવાની પ્રોસિજર મિત્રો પૂરી થઈ ગઈ. આશા રાખીએ કે જે આપના અનસોલ્વ પ્રોબ્લેમ હતા, હવે આપણને જે જગ્યાએ તમને પ્રોબ્લેમ કે ડિફિકલ્ટી હતી એનું અમે સોલ્યુશન લાવી શક્યા છું. કદાચ હજી ભવિષ્યમાં પણ જરૂર પડે તો વિના સંકોચ આપ અમને કોલ કરી શકો છો. યુવા કેરિયર એકેડમી છે એ હંમેશા આપને મદદ કરવા માટે તૈયાર રહેશે. તો મિત્રો અહીંથી આપણે લોગ આઉટ આપીએ છીએ. ઓકે મિત્રો, તો ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એ ડિટેલ તમે જોઈ લીધી છે. છતાંય મિત્રો કંઈ પણ કેરી હોય તો ક્લાસના કોન્ટેક્ટમાં તમે અમારો સંપર્ક કરી શકો છો. ક્લાસનો નંબર છે 9016808018. એમની સાથે સ્પેશિયલ અમે હેલ્પલાઇન નંબર હેલ્થ માટે આપેલો છે 9016808083. તો આ નંબર ઉપર હજી વિના સંકોચ એની ટાઈમ તમારી કોઈ પણ ક્વેરી હોય મિત્રો તમે અમને ફોન કરી શકો છો. ખાસ એક વાત યાદ રાખવાની છે કે કોઈ જગ્યાએ તમે ભૂલ કરી છે તો મિત્રો સુધારવાનો ઓપ્શન છે, બરાબર? તમે એ વસ્તુ ફરી વખત એડિટ કરી અને ભરી શકો છો. પેમેન્ટ કર્યા પહેલાં, ઇન કેસ ઓફ પેમેન્ટ કર્યા બાદ પણ તમને કોઈ ભૂલો બતાવી છે. સામાન્ય રીતે આપણે આગળ વાત કરી છે કે જે ફોર્મ છે એની પ્રિન્ટઆઉટ પણ ડાઉનલોડ કરી લેવાની છે. ઘણા બધા વિદ્યાર્થીઓને છેલ્લા સમયે પ્રિન્ટઆઉટ ભૂલાઈ જતી હોય છે. તો ફોર્મ ભર્યું છે એમની પ્રિન્ટઆઉટ, બાદમાં ચલણ છે એની પ્રિન્ટઆઉટ, એકાદ બે ઝેરોક્સ રાખો, ફોનની અંદર પણ એની પીડીએફ ફાઇલ સેવ કરીને રાખો. ગૂગલ ડ્રાઈવમાં ખબર પડી હોય તો બેસ્ટ ઓપ્શન ગૂગલ ડ્રાઈવ પણ છે, જેના કારણે આજીવન તમારી ફાઇલ છે એ ત્યાં સેવ પડી રહેશે. એમની સાથે આટલી ડિટેલ ફિલઅપ કર્યા બાદ હાથમાં તમારા હાથમાં ફોર્મ આવ્યું અને તમને ખ્યાલ આવે છે કે ભાઈ અમે કોઈ ગંભીર ભૂલ કરી છે, તો મિત્રો ચિંતા ના કરો. ફરી વખત એક આપણી પાસે સુધારા માટેનો ઓપ્શન છે, બરાબર? તમે લોગિન કરી દીધું છે, બરાબર? આખું પેમેન્ટ ભરાઈ ગયું, ફી ભરાઈ ગઈ, બધું કમ્પ્લીટ થઈ ગયું. ફરી વખત તમે સુરતની જે વેબસાઇટ છે એમાં તમે લોગિન કરશો. લોગિન કર્યા બાદ એની અંદર તમને તમારી કમ્પ્લીટ ડિટેલ ઓપ્શન બતાવશે. ત્યાં ઓપ્શનની અંદર એક રીએપ્લિકેશન નામનો નવો ઓપ્શન છે, બરાબર છે? કે મતલબ રીએપ્લિકેશન ઉપર તમે ફરી વખત રીએપ્લાય કરશો તો એનો મતલબ એવું છે તમે જે લાસ્ટની અંદર ફોર્મ ભર્યું છે, જે તમારા મતે ક્ષતિવાળું છે એ ફોર્મ છે ઓટોમેટિકલી મિત્રો કેન્સલ થઈ જશે, બરાબર? અને એની જે કાંઈ ફી છે એ પાછી મળવાપાત્ર રહેશે નહીં. એ તમારી ટોટલ ડિટેલ છે કેન્સલ થઈ છે એને એ વિગતો સાથે તમે ફરી વખત ફોર્મ ભરી શકશો. તો મિત્રો આ બેસ્ટ ઓપ્શન છે. કદાચ ભૂલ થઈ ગઈ હોય તો આ પણ ઓપ્શનના આધારે તમે રીએપ્લાય કરી શકો છો, બરાબર છે? તો મિત્રો સૌથી અગત્યની વાત, ફરી વખત છેલ્લી તારીખ 13/1/2021 છે. દિવસો ખૂબ જ મિત્રો ટૂંકા છે, બરાબર છે? એટલે આળસ રાખવી નહીં. શક્ય હોય તો આજને આજ ફોર્મ ભરી દો. છેલ્લા દિવસોની અંદર આજની તારીખમાં પણ જ્યારે આ વિડીયો તમારા માટે બનાવ્યો તો સર્વર એરર હતી, વેબસાઇટની અંદર લોડ હોવાના કારણે વેબસાઇટ લગભગ ઓછામાં ઓછી 1.5 થી 2 કલાક બંધ હતી. તો છેલ્લા દિવસોમાં મિત્રો આ પ્રશ્ન મોટો રહેશે. મોટી ભરતી છે, હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરવાના છે, મહેનત કરવાના છે, બરાબર છે? તો 13 તારીખ આપણી છેલ્લી છે એ ભૂલાય નહીં. તો આજે જ મિત્રો આપણે આપણું ફોર્મ છે અહીંયા એપ્લાય કરશું. ખાસ કરીને મિત્રો બીજી વાત, બરાબર છે, કે અમારા યુટ્યુબમાં મૂકવામાં આવતા તમામ વિડીયો જોવા માટે અથવા અમારા તરફથી જે આપના માટે માહિતીઓ તૈયાર કરવામાં આવે છે એની રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે અમારા યુટ્યુબની ચેનલ અહીંયા આપેલી છે. નીચે સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી એમને આજે જ ક્લિક કરો. બાજુમાં બેલ આઇકોન પણ દબાવો, જેનાથી અમે જે કંઈ અપડેટેડ વિડીયો તમને આપવા માગીએ છીએ એ વિડીયો તમને મિત્રો રેગ્યુલર મળતા રહેશે. તો આજે જ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. ટેલિગ્રામમાં પણ અમારી સાથે જોઈન થાવ, જેનાથી અમે ઓનલાઈન ટેસ્ટની તમારા માટે મૂકીએ છીએ એનો અનુભવ તમને પૂરેપૂરો મળે. તો ચાલો મિત્રો, આ વિડીયો આશા રાખીએ તમને ખૂબ જ ગમ્યો હશે. આપના જરૂરિયાતવાળા મિત્રોને પણ શેર કરો. આભાર. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.